નમસ્કાર, હું છું આપની સાથે ભરત હેરમા અને આપ સૌનું સ્વાગત છે ફટાફટ ટોપ 10 ન્યૂઝમાં. રૂપાણી સરકારને ગાયોને જીવાડવા કરતા ઉદ્યોગપતિઓમાં જ વધુ રસ છે. રૂપાણીના રાજીનામાની અફવાઓ વચ્ચે ખુદ રૂપાણીએ જ કર્યું ખંડન, કહ્યું કે હું જ 5 વર્ષ સુધી સીએમ રહીશ. આજ રોજ દિલ્હીના હવામાનમાં પ્રદૂષણે એકદમ મજા મૂકી છે. હવામાન ખાતા દ્વારા એવી ચેતવણી ઉચ્ચારવામાં આવી છે કે આને આ પરિસ્થિતિ હજુ 3 દિવસ સુધી યથાવત રહેશે. ભારતીય સેનાનો જવાન ઓરંગઝેબ ઈદ મનાવવા માટે રજા લઈ અને પોતાના ઘરે જઈ રહ્યો હતો, ત્યારે જ આતંકવાદીઓએ તેનું અપહરણ કરી અને એકદમ ક્રૂર હત્યા કરવામાં આવી હતી. સમગ્ર પંથકની અંદર એકદમ રોષ ફાટી નીકળ્યો છે. હવે સરકાર શું પગલાં લેશે? જમ્મુ અને કાશ્મીરમાં ઈદ પૂર્વે 2 લોકોની હત્યાથી ઘાટીમાં એકદમ કોફનો માહોલ. બીજા બનાવમાં રાઇઝિંગ કાશ્મીરના સંપાદકની હત્યા કરાઈ. આતંકવાદીઓ દ્વારા આ બબ્બે હત્યાથી કાશ્મીરમાં અત્યારે આતંકનો માહોલ છવાયો છે. એનડીએની અવરોધણ નીતિને કારણે ભારતીય અર્થતંત્ર ખોડકાયું. 4 પૈકી 3 ટાયરોમાં પંક્ચર, પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમનું આ નિવેદન. પીએમ નરેન્દ્ર મોદીની સ્કિલ ઇન્ડિયા સ્કીમની મજાક ઉડાવતા રાહુલ ગાંધી. કોકા કોલા વાળા પહેલા સિકંજી વહેતા હતા, મર્સિડીઝ હોન્ડા અને ફોર્ડ વાળા પહેલા મિકેનિક હતા. રાહુલ ગાંધી શું વિચારે છે, શું બોલે છે કોંગ્રેસીઓ વિમાસણમાં. ડોનાલ્ડ ટ્રમ્પ અને કિમ જોંગ ઉન વચ્ચે થયેલી મુલાકાતથી ભારતને ફાયદો પહોંચી શકે છે. જો ઉત્તર કોરિયા ઉપરથી આર્થિક પ્રતિબંધો હટાવાય તો ભારતના નિકાસકારો માટે એક બજાર મળી રહે તેમ છે, આવું નિષ્ણાતોનો અભિપ્રાય છે. દેશભરના કૌભાંડોના હારમાળાના એક મણકા સમાન બિહારના 800 કરોડના સૃજન કૌભાંડમાં સીબીઆઈએ વધુ 4 કેસ દાખલ કર્યા. ગત વર્ષે 10 કેસ દાખલ કર્યા હતા. ભારત માટે ગૌરવ લેવા જેવી વાત, જનરલ મોટર્સે પોતાના ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર તરીકે ભારતીય મૂળના સૂર્યા દેવાની નિમણૂક કરી છે. સ્ત્રી સશક્તિકરણમાં એક કદમ આગળ. ફિફા વર્લ્ડ કપમાં રશિયાની ધમાકેદાર એન્ટ્રી. સાઉદી અરેબિયા સામેના મેચમાં 5-0 સાઉથ અરેબિયાને હરાવી રશિયાએ કર્યો પોતાના વિજયનો શુભ પ્રારંભ. તો આ હતા અમારા ફટાફટ ટોપ 10 ન્યૂઝ. આવા જ રસપ્રદ સમાચાર માટે જોતા રહો લોકપ્રિય ન્યૂઝ રાજકોટ. અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી અમને આભારી કરો. અમારી યુટ્યુબ ચેનલ છે RJT લોકપ્રિય ન્યૂઝ રાજકોટ. અવાજ તમારો, કલમ અમારી. નમસ્કાર.